નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન ની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ આપ સૌનું ઓનલાઈન શિક્ષણ કાર્યની અંદર સ્વાગત કરે છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય વિજ્ઞાન ની અંદર પ્રકરણ 8 ગતિ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, ગતિનો અભ્યાસ કરતા પહેલા શરૂઆતમાં આપણે તેની પ્રસ્તાવના વિશે જાણી લઈએ. તો મિત્રો, રોજબરોજની જિંદગીની અંદર તમે તમારી આજુબાજુની દુનિયાની અંદર વૃક્ષો જોતા હો છો, પક્ષીઓને ઉડતા જોતા હો છો, વાહનોને માર્ગ ઉપર દોડતા જોતા હશો, તો તમે એ પરથી કહી શકો છો કે જે વૃક્ષ હતું તે સ્થિર હતું પોતાની જગ્યા પર, પક્ષીઓ ઉડતા હતા, વાહનો માર્ગ ઉપર દોડતા હતા, તો તમે કહી શકો કે એ બધા ગતિ કરતા હતા. તો મિત્રો, વસ્તુ પદાર્થ કે જેને આપણે બોડી કહી શકીએ છીએ તેની મૂળભૂત બે અવસ્થાઓ હોય છે, એક તો સ્થિર અવસ્થા અને ગતિની અવસ્થા. તો મિત્રો, તમે કહી શકો કે પદાર્થ ક્યારે સ્થિર કહેવાય? તો તમે વૃક્ષને જોતા હો છો, તો વૃક્ષ તમે સવારે 9 વાગે જોતા હો છો, બપોરે 12 વાગે જોતા હો છો કે રાત્રે 9 વાગે જોતા હો છો, તો તે પોતાનું સમયની સાપેક્ષે સ્થાન બદલતો નથી. તો જે પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતું ન હોય તેને આપણે સ્થિર પદાર્થ કહીએ છીએ. તો મિત્રો, સ્થિર પદાર્થની વ્યાખ્યા, જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો ના હોય તેને સ્થિર પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે વૃક્ષો, વર્ગખંડની દિવાલો, વર્ગખંડની અંદર પાટલીઓ, આપણે રોજ રેગ્યુલર જતા હોઈએ છીએ તે સ્કૂલ, બરાબર. તો તમે કહી શકો કે એ બધી વસ્તુઓ, પદાર્થો કે બોડી પોતાનું સ્થાન સમયની સાપેક્ષે બદલી શકતી નથી, તો તે સ્થિર પદાર્થ કહે છે. હવે મિત્રો, પદાર્થની બીજી અવસ્થા ગતિની અવસ્થા. તો મિત્રો, તમે વર્ગખંડની અંદર પંખો ગોળ ફરતો જોતા હો છો, માર્ગ ઉપર વાહનોને દોડતા જોતા હો છો, પાણીની અંદર માછલીઓને તરતા જોતા હશો, તો તમે કહી શકો કે તે સમયની સાપેક્ષે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે, એટલે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયા કરતી હોય છે અને તેને કહી શકીએ કે તે ગતિ કરે છે. તો મિત્રો, ગતિમાન પદાર્થની વ્યાખ્યા, જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય, એક વૃક્ષ જોયું હતું તે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતું ન હતું, પણ ગતિમાન પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય છે, તેથી કહી શકાય કે તે ગતિ કરે છે અથવા તે પદાર્થને ગતિમાન પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે મિત્રો, તમે માર્ગ ઉપર દોડતા વાહનો જોયા હશે, ઉડતા પંખીઓ જોયા હશે, પછી વર્ગખંડની અંદર પંખો ગોળ ફરતા જોયું હશે, તો પંખો ગોળ ફરતા જોયો હશે તો તે એક પોતાનું સ્થાન એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી બદલતો, પરંતુ પંખાના પાંખિયા ગોળ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતા હોઈએ છે. તો મિત્રો, આગળ આપણે ગતિના પ્રકારમાં તે ગતિ વિશે આગળ અભ્યાસ કરીશું. પછી તમે પૃથ્વીને સૂર્યની આજુબાજુ ફરતા જોઈ હશે. તો મિત્રો, ઋતુ પરિવર્તન, દિવસ રાત થવી, એ બધા ગતિના જ પરિણામ છે, તેના વિશે આપણે આગળ ગતિના પ્રકારોમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, તો આપણે ગતિમાન પદાર્થની વ્યાખ્યા જોઈ. હવે ગતિમાન પદાર્થને સમજવા માટે કેટલાક ખ્યાલ મેળવવા જરૂરી છે. તો મિત્રો, અપ્રત્યક્ષ પુરાવા દ્વારા ગતિના ખ્યાલ વિશેની સમજ, અપ્રત્યક્ષ પુરાવા દ્વારા. તો મિત્રો, તમને પૂછવામાં આવે કે હવા ગતિ કરે છે, તો તમે એમને ડાયરેક્ટ નથી કહી શકતા કે હા, હવા ગતિ કરતી હતી. તો તમે હવા ગતિ કરે છે એ કહેવા માટે તમારે અમુક ચોક્કસ ઉદાહરણો લેવા પડે છે. ધારો કે હવાની અંદર ધૂળના રજકણો ઉડતા હતા, પછી વૃક્ષ ઉપર પર્ણો ફરકતા હતા, મંદિર ઉપરની ધજા ફરકતી હતી, બરાબર. તો હવાની ગતિ માટે એ બધા પુરાવા જરૂરી છે. તો આપણે કહી શકીએ કે એ અપ્રત્યક્ષ પુરાવા દ્વારા આપણે હવાની ગતિના ખ્યાલની સમજ મેળવીએ છીએ. તો મિત્રો, અન્ય એક ખ્યાલ, સાપેક્ષ ખ્યાલ દ્વારા. તો મિત્રો, તમે બસની અંદર, દરેક વિદ્યાર્થી મુસાફરી કરી હશે બસની અંદર, કા તો પોતાના પ્રાઇવેટ સાધનની અંદર મુસાફરી કરી હશે. તો તમે જ્યારે માર્ગ ઉપર જતા હોવ છો મુસાફર તરીકે, ત્યારે માર્ગની બાજુમાં ઉભેલા વૃક્ષો તમે જોયા હશે,
तो तमने लागशे के तमे स्थिर अवस्था में छो, तमे गतिमान साधन नी अंदर बेसेला छो अने तमे स्थिर छो, परंतु मार्ग नी बाजू में जता वृक्षों तमने पाछळनी तरफ गति करता होय तेवो आभास थशे। परंतु जो मित्रों ए वृक्ष अन्य कोई व्यक्ति जो से तो एने ए वृक्ष स्थिर लागशे अने तमे गति करता लागशो। तो मित्रों तमे कही शको कि कोई एक व्यक्ति माटे एक वस्तु गतिशील होय, कोई एक व्यक्ति माटे एक वस्तु गतिशील होय, एटले तमारा माटे जे वृक्षो हता ते पाछळनी तरफ गति करता हता। एटले एक व्यक्ति माटे एक वस्तु गतिशील होय तो बीजी व्यक्ति माटे ते स्थिर होई शके छे, बारना अन्य व्यक्ति माटे ते वृक्षो स्थिर हता। माटे मित्रों गति नो ख्याल आपणे सापेक्ष पुरावा द्वारा पण आपी शके छे। बस में बैठेल मुसाफर द्वारा वृक्षों नी गति, अने मित्रों तमे रेलवे स्टेशन ऊपर गया हसो तो तमे ध्यान आपी होसे के आपणे ज्यारे ट्रेन में बैठा होईए छीए त्यारे स्टेशन ऊपर नो मुसाफर आपणने आपणी पाछळनी तरफ गति करतो होय एवुं भास थशे, परंतु स्टेशन ऊपर उभेल व्यक्तिनी सापेक्षे आपणे आगळनी तरफ गति करता होईए छीए। तो मित्रों गतिना गति विशेनी समज मेळवा माटे केटलाक अप्रत्यक्ष पुरावा पण जोईता होईए छीए अने सापेक्ष ख्याल पण जोईता होईए छीए। तो मित्रों सापेक्ष ख्यालना अन्य उदाहरणो तमे एकत्रित करो अने एना विशेनो अभ्यास करो। હવે આગળ મિત્રો આપણે ગતિના પ્રકારો વિશે માહિતી મેળવીશું। આ પ્રકરણમાં કઈ કઈ ગતિનો અભ્યાસ કરવાનો છે, કઈ કઈ ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવાનો છે તે આગળ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પ્રકરણ 8 વસ્તુ અથવા પદાર્થની મૂળભૂત બે અવસ્થાઓ, એક સ્થિર અવસ્થા અને બીજી ગતિની અવસ્થા વિશે માહિતી મેળવી, ગતિની અવસ્થા વિશે કેટલાક ખ્યાલો મેળવ્યા, સાપેક્ષ ખ્યાલો અપ્રત્યક્ષ ખ્યાલો, બરાબર। તો મિત્રો હવે આગળ આપણે ગતિના ત્રણ પ્રકાર વિશે ચર્ચા કરીશું। તો મિત્રો ગતિ કોને કહેવાય, તો જો કોઈ વસ્તુ અથવા પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને સમયની સાપેક્ષે જતો હોય, સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય તો કહી શકાય કે તે ગતિ કરે છે। પરંતુ મિત્રો અમુક વસ્તુઓ એવી છે જે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન તો બદલે છે પરંતુ પાછા ફરીને તે જ જગ્યાએ પાછા આવે છે, તો તમે તે ગતિ કરે છે એમ કહી શકો, પણ કયા પ્રકારની ગતિ? તો મિત્રો આગળ જોઈએ એ બધી ગતિઓ વિશે અભ્યાસ કરીએ। તો તેમાં પ્રથમ નંબર 1 સુરેખ ગતિ। તો મિત્રો તમે બંદૂકની અંદરથી ગોળી છૂટતા જોઈ હશે, તો ગોળી બંદૂકમાંથી નીકળી સીધી રેખામાં ગમન કરે છે। તો મિત્રો ગોળી બંદૂકમાંથી નીકળી સીધી રેખામાં ગમન કરે છે જ્યાં સુધી તેની અંદર કાઇનેટિક ફોર્સ ગતિ ઉર્જા હોય ત્યાં સુધી તે આગળ જાય છે અને પછી જમીન ઉપર પડી જાય છે। પરંતુ મિત્રો તે શરૂઆતમાં સીધી રેખામાં જતી હોય છે, તો કહી શકીએ કે બંદૂકમાંથી છૂટેલી ગોળી સીધી રેખામાં ગતિ કરે છે। મિત્રો સીધી રેખામાં જે ગતિ કરતી હોય તે બધી ગતિને કહી શકીએ કે તે સુરેખ ગતિ કરે છે। તો સુરેખ ગતિની વ્યાખ્યા, જ્યારે કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય, જ્યારે કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે કહી શકાય કે તે સુરેખ ગતિ કરે છે। મિત્રો સુરેખ ગતિના અન્ય ઉદાહરણો કમાનમાંથી છૂટેલું તીર, માર્ગ ઉપર ચાલતું વાહન વગેરે જેવા, અવકાશમાં ઉડતું વિમાન, એ બધા સુરેખ ગતિના ઉદાહરણ છે। તો મિત્રો આગળ ગતિનો બીજો એક પ્રકાર વર્તુળાકાર ગતિ। તો મિત્રો વર્તુળાકાર ગતિ આપણે આ પ્રકરણમાં શીખવાની નથી, પરંતુ વર્તુળાકાર ગતિ વિશે પ્રસ્તાવનાની અંદર ખ્યાલ મેળવવો જરૂરી છે। તો મિત્રો તમે જોયું હશે કે સૂર્યની આજુબાજુ ગ્રહો વર્તુળાકાર માર્ગે લંબ ગોળાકાર માર્ગે, બરાબર, સૂર્યની આજુબાજુ ગ્રહો લંબ ગોળાકાર માર્ગે ગતિ કરતા હોય છે, પરંતુ તે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન તો બદલે છે પરંતુ ફરીને પાછા તે જ જગ્યાએ પાછા આવે છે। તો મિત્રો આ પ્રકારની ગતિને કહી શકાય કે તે વર્તુળાકાર ગતિ કરે છે। તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે કહી શકાય કે તે વર્તુળાકાર ગતિ કરે છે। તો સૂર્યની આજુબાજુ ગ્રહોની ગતિ,
मित्रों तमे ઉતરાણ વચ્ચે સ્કૂલની અંદર લંગચિયા રમ્યા હશો તો તમે લંગચિયા બાંધીને ગોળ ગોળ ફેરવતા હશો તો કહી શકાય કે તે પણ એક વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે પંખાના પાંખિયાની ગતિ વગેરે જેવા વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે મિત્રો તમને નવાઈ લાગશે કે ઋતુઓનું બદલાવું દિવસ રાત થવું વગેરે જેવી ઘટનાઓ વરસાદ પડવો વગેરે જેવી ઘટનાઓ વર્તુળાકાર ગતિનું જ એક ઉદાહરણ છે તો મિત્રો ગતિનો અન્ય એક પ્રકાર આવર્તનીય ગતિ તો આવર્તનીય ગતિ કોને કહેશું તો મિત્રો તમે જૂના જમાનાની ઘડિયાળોની અંદર લોલક જોયા હશે જૂના જમાનાની ઘડિયાળોની અંદર આ પ્રકારના લોલક જોયા હશે તો મિત્રો તે લોલક એક નિશ્ચિત બિંદુની આજુબાજુ ગતિ કરે છે મિત્રો જ્યારે લોલક ગતિ કરવાનું શરૂ થશે તો પોતાની એક તરફ જશે પછી પાછું તે પોતાના નિશ્ચિત અક્ષ ઉપર બિંદુ ઉપર આવશે પછી પાછું બીજી તરફ ઉપરની બાજુ ખસશે મિત્રો આ પ્રકારની ગતિ તમે ગાર્ડનમાં ગયા હશો અને હિંચકા પર બેઠા હશો તો જોયું હશે કે હિંચકાની ગતિ વગેરે ગતિઓ આવર્તનીય ગતિના ઉદાહરણ છે તો જ્યારે કોઈ પદાર્થ એટલે કે લોલક નિશ્ચિત બિંદુ તો આ લોલકનો મુખ્ય અક્ષ ઉપરનો નિશ્ચિત બિંદુ છે તો જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની આસપાસ ગતિ કરતો હોય ત્યારે કહી શકાય કે તે આવર્તનીય ગતિ કહે છે આવર્તનીય ગતિને મિત્રો તમે આંદોલિત ગતિ પણ કહી શકો છો ઇંગ્લિશ ની અંદર તેને ઓસિલેટરી મોશન કહેવામાં આવે છે વર્તુળાકાર ગતિને સર્ક્યુલર મોશન કહે છે અને સુરેખ ગતિને લિનિયર મોશન પણ કહે છે તો મિત્રો ગતિ પ્રકરણની અંદર આપણે ગતિના પ્રકારો વિશે જોયું પ્રસ્તાવના પૂરતું જ પરંતુ પ્રકરણની અંદર આપણે સુરેખ ગતિ વિશે વિશેષ ખ્યાલો મેળવવાના છે તો મિત્રો આ પ્રકરણનો કેટલીક ભૌતિક રાશિ વિશે પણ અભ્યાસ કરવાનો છે તો કઈ કઈ ભૌતિક રાશિઓ આપણે જોઈએ હવે મિત્રો આપણે ગતિના ત્રણ પ્રકાર જોયા એમાં સુરેખ ગતિના પણ બે પ્રકાર છે એક નિયમિત ગતિ અને બીજી અનિયમિત ગતિ તો મિત્રો જ્યારે કોઈ પદાર્થ સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપતો હોય તો મિત્રો ધારો કે કોઈ એક બસ છે તો તે એક કલાકની અંદર 40 કિલોમીટરનું અંતર કાપે છે બીજા એક કલાકની અંદર 40 કિલોમીટરનું અંતર કાપે છે તો તમે કહી શકો કે તે સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપે છે તો તે નિયમિત ગતિ કરે છે તે જ પ્રકારે અનિયમિત ગતિ તો મિત્રો જો કોઈ બસ એક કલાકની અંદર 40 કિલોમીટર અંતર કાપતું હોય બીજા એક કલાકની અંદર 20 કિલોમીટર અંતર કાપતું હોય ત્રીજા એક કલાકની અંદર 50 કિલોમીટર અંતર કાપતું હોય તો મિત્રો જ્યારે કોઈ પદાર્થ સમાન સમયગાળાની અંદર અસમાન અંતર કાપતું હોય તો તમે કહી શકો કે તે અનિયમિત ગતિ કરે છે તો પ્રકરણની અંદર નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે આપણે વિશેષ ખ્યાલ મેળવીશું પ્રસ્તાવના માટે આપણે તેની વ્યાખ્યા સુધી લેવા દઈએ હવે મિત્રો ગતિ પ્રકરણની અંદર ભૌતિક રાશિઓની ખાસ જરૂર પડે છે તો તમને પ્રશ્ન થશે કે ભૌતિક રાશિ એટલે શું તો તમને ધારો કે પૂછવામાં આવે કે તારી ઊંચાઈ કેટલી છે તો તમે કહેશો કે મારી ઊંચાઈ 4 ફૂટ છે 5 ફૂટ છે તો તમે ખાલી 4-5 એ નહીં બોલતા પાછળ ફૂટ બોલો છો તો ફૂટ શું થયું તો તે તમારી ભૌતિક રાશિ થઈ તો ભૌતિક રાશિ પદાર્થના ગુણધર્મોને માપવા માટે એકમોની જરૂર પડે છે તો તે એકમોને ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ ની અંદર ભૌતિક રાશિઓ કહે છે તો ઊંચાઈ માપવા માટે લંબાઈના એકમો જેવા કે સેન્ટીમીટર મીટર ફૂટ ઇંચ કિલોમીટર વગેરે જેવા એકમોની જરૂર પડે છે તો ગતિ પ્રકરણની અંદર ઉપયોગ થતી કેટલીક ભૌતિક રાશિઓ અંતર સ્થાનાંતર ઝડપ વેગ સરેરાશ ઝડપ સરેરાશ વેગ પ્રવેગ
वगैरह जी भौतिक राशियोंनो आपणे अभ्यास करवानो छे। मित्रों गति प्रकरण नी अंदर झड़प विशे ख्याल मेळवा माटे आपणे ग्राफ उपरथी पण एनी व्याख्या आपीशुं अने समजीशुं के ग्राफ उपरथी कोई पण वस्तु के पदार्थ ने झड़प कई रीते शोधी शकाय, वेग कई रीते शोधी शकाय, प्रवेग कई रीते शोधी शकाय, पछी आगळ गतिना समीकरणो जे न्यूटन द्वारा आपवामां आव्या हता ते गतिना समीकरणो विशे पण अभ्यास करीशुं, अने समीकरण उपरथी केटलाक दाखलानो पण अभ्यास करीशुं, अने आगळ वर्तुळાકાર गति विशेनो ख्याल पण मेळवीशुं। तो मित्रों प्रकरण आज गति नी प्रस्तावना अहीं समाप्त थाय छे। हवे आगळ नेक्स्ट लेक्चर मां आपणे आगळनो अभ्यास करीशुं।